बोधि स्मित रुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छद सदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि पांच एमा महाराजनु महात्म्य एने समझावता छेल्ले लखे छे महाराज तमे आज दिवस सुधी अमारी खबर राखी छे पड़े पड़े तमे प्रभु अमारी रक्षा करो छो एटलू ज नहीं भविष्यनी अंदर पण अंत काळे तमे आववाना छो एनो विश्वास छे घना बधा भक्तोने लेवा माटे तमे अंत काळे आव्या छो हुं पण एवो विश्वास राखुं छुं प्रभु तमे अंत काळे पोताना दासने लेवा आवो छो એમ મને પણ અંતકાળે લેવા આવશો સ્વામી લખે છે અંતકાળે આવો છો રથ વેલ વિમાન લાવો છો રથ લાવો છો વેલ ગાડું લાવો છો હાથી લાવો છો વિમાન લાવો છો અને ઘોડાદિક વાહનો લાવો છો ને એની ઉપર પોતાના ભક્તને બેસાડીને પોતાના અક્ષરધામમાં સાથે લઈ જાઓ છો આગળ સ્વામી લખે છે વળી અંત કાળે આવો છો જીવન જાનો છો રથ વેલ વિમાન લાવો છો જીવન જાનો છો વળી અંત કાળે આવો છો જીવન જાનો છો રથ વેલ વિમાન લાવો છો જીવન જાનો છો વળી ગણે મૂલે ચડી ગોળે જીવન જાનો છો આવો છો સખા લઈ જોડે જીવન જાનો છો એમ અલબેલાજી આવો જીવન જાનો છો દેહદાસ તનો મોકાવો જીવન જાનો છો તેને તેડી જાઓ છો સાથે જીવન જાનો છો બેસારી રથ વિમાન માથે જીવન જાનો છો તેને તેડી જાઓ છો સાથે જીવન જાનો છો બેસારી રથ વિમાન માથે જીવન જાનો છો તેને આપો છો અક્ષરધામ જીવન જાનો છો થાય છે જનતે પૂરણ કામ જીવન જાનો છો તેને આપો છો અક્ષરધામ જીવન જાનો છો થાય છે જનતે પૂરણ કામ જીવન જાનો છો બીજો એવો કોણ કૃપાળુ જીવન જાનો છો તમ વિના ડીઠા નહીં દયાળુ જીવન જાનો છો બીજો એવો કોણ કૃપાળુ જીવન જાનો છો તમ વિના ડીઠા નહીં દયાળુ જીવન જાનો છો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી
આ મહાત્મ્ય ચિંતામણી એની અંદર ભગવાન શ્રીહરિનો મહિમા સમજાવતા એમ લખે છે કે હે મહારાજ, તમે અંતકાળે પોતાના દાસને લેવા માટે આવો છો, પોતાના દાસના દેહને મુકાવો છો, આત્માએ ધારેલો જે આ દેહ છે, આત્માને મળેલો જે આ ભગવાનની ઈચ્છાથી આ દેહ છે, એ દેહને ભગવાન મુકાવે છે. જે દેહ કેવળ ને કેવળ હાડકા માંસ મજ્જા લોહી પરુ વિષ્ઠા મૂત્ર આદિકથી ભરેલો છે, ગટર કરતાં પણ ભૂંડો છે, એવા દેહની અંદર આત્માને રાખવામાં આવ્યો છે. આ આત્મા પોતાનું શ્રેય કરે એના માટે આ દેહરૂપી માધ્યમ આપવામાં આવ્યું છે. દેહમાં બંધાવવા માટે આત્માને આ દેહ નથી આપ્યો. આ દેહની રચના જ એવી કરી છે કે જેનાથી એમાં બંધન જીવ પામે નહીં. જો એની વાસ્તવિકતાને જાણી લેતો, એક કાનની રચના જોતા સુરા ખાચરને ઉલટી થઈ ગઈ. ભગવાને જીવાત્મા બધી જ રીતે માયામાંથી છૂટે અને પોતાના ધામમાં પહોંચે એવું જ બધું રચ્યું છે. ભગવાને આખું આયોજન એવું કર્યું છે કે જેનાથી પોતાના આશ્રિતને માયાના કાર્યમાંથી વૈરાગ્ય થાય અને ભગવાનના ધામમાં પ્રીતિ થાય. ભગવાને માયાને કળ ચડાવી હોવા છતાં પણ એ માયાની રચના તો આખરે દયાએ કરીને એવી જ કરી છે એના કાર્યમાં કે જેની અંદર ભગવાનના ભક્તને રાત દિવસ વૈરાગ્ય થાય. કારણ કે એવો દ્રષ્ટિકોણ આપવા માટે ભગવાને શાસ્ત્રો રચાવ્યા, શાસ્ત્રો રચીને સંતો બનાવ્યા, જે સંતો રાત દિવસ શાસ્ત્રની વાતને આપણા સુધી પહોંચાડી આપણને આ લોકમાંથી કેવી રીતે આપણે પાછા વળીએ એવું શીખવાડે છે. ભગવાન અહીં લખે છે પોતાના દાસનો દેહ મુકાવે છે, મુકાવી દે છે અને એને બ્રહ્મય તનુ આપી દે છે. ભગવાન સ્વામિનારાયણની જો મોટામાં મોટી દયા હોય, સૌથી મોટી દયા, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવામાં જે ફાયદો કોઈ જગ્યાએ બીજા ઘણા બધા એવા આચાર્યો દ્વારા સ્થપાયેલા સંપ્રદાયો છે, વૈદિક સંપ્રદાયો છે, એમાં કલ્યાણ તો છે, આત્યંતિક કલ્યાણ ભલે ન હોય પણ કલ્યાણ તો છે, જન્મ મરણથી રહિતપણું તો છે જ. ભગવાનના જે ઇતર વૈકુંઠ ગોલોકાદિક ધામો છે એને પામવાની વ્યવસ્થા તો છે જ. શું નથી ત્યાં? વૈદિક સંપ્રદાયો છે, આચાર્યોના સ્થાપેલા સંપ્રદાયો છે, મહાન મહાન આચાર્યોના સ્થાપેલા છે, જેમણે પરમાત્માના દર્શન કરેલા છે એવા છે, એવા અનુભવી આચાર્યોના સ્થાપેલા સંપ્રદાયો જેને મોટા મોટા ભાષ્યો કર્યા છે, એવા સંપ્રદાયોની અંદર કલ્યાણ તો છે જ, જન્મ મરણથી રહિતપણું તો છે જ, બ્રહ્મ સ્વરૂપે વર્તવાપણું તો છે જ, રાગ દ્વેષ છળ કપટ માન અપમાન સ્તુતિ નિંદા બધાયની વચ્ચે સુખ દુઃખ બધાયની અંદર સમાન ભાવે રહેવું, એ તો બધી સ્થિતિ ત્યાં છે જ, તો શું નથી? શું ભગવાન સ્વામિનારાયણ ત્યાં વિશેષ છે? તો ભગવાન સ્વામિનારાયણને ત્યાં અક્ષરધામ વિશેષ છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં અંતકાળે પોતાના આશ્રિતને લેવા આવવું એ વિશેષ છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં આત્યંતિક કલ્યાણ એ વિશેષ છે. સ્ત્રી પુરુષનો જે ભેદ નહીં એ અક્ષરધામમાં છે, બીજા કોઈ ધામમાં નથી. સ્ત્રી અને પુરુષનો ભેદ નહીં એ અક્ષરધામમાં છે. દરેક મુક્તને પોતાનું સામીપ્ય સુખ, દરેક મુક્તને પોતે દરેકને એમ લાગે હું ભગવાન સાથે છું, એ સુખ અક્ષરધામમાં છે. આત્યંતિક કલ્યાણ જે ધામને પામ્યા પછી ક્યારેય પણ એ ધામમાંથી પરત ભગવાનની ઈચ્છા વિના ભગવાનની સાથે આવવું પડે, ભગવાનની ઈચ્છાથી અનેક જીવોને પરમાત્મામાં જોડવા માટે
પરમાત્માના કાર્ય માટે, મહારાજના કાર્ય માટે પૃથ્વી પર એ મોકલે અને આવે એ વાત જુદી છે, પણ એ ધામમાં ગયા પછી કોઈ નિમિત્ત એવું ઊભું ત્યાં થતું નથી કે જેના દ્વારા ત્યાંથી જન્મ અહીં ધરવો પડે. આવું ધામ છે અક્ષરધામ, એટલે બહુ ગજબનું ધામ છે. એ ધામની અલૌકિકતાને, એ ધામનું અનંતપણું, એ ધામની અગાધપણું, એ ધામની અંદર જે રહેલી અનંત પ્રકારના આશ્ચર્યો ત્યાં તો જોયાની છે જુક્ત, ત્યાં તો જોયાની છે જુક્ત. એક બાજુ જોવો, યુગો યુગાંતર સુધી અક્ષરધામના એક પ્રદેશમાં કોઈ જોવે, યુગો યુગાંતર સુધી જોવે, તો પણ એને એ પ્રદેશનું ક્યારેય પણ પરિમાણ ન થઈ શકે એવું અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત અતિ આશ્ચર્યવાળું અક્ષરધામની ભૂમિકા છે. જ્યાં આગળ જે પહોંચ્યા, જે ગયા, એ પોતાના જીવનની બાજી જીતી ગયા છે, અને ત્યાં સીધું નથી પહોંચાતું, ત્યાં સીધું નથી પહોંચાતું, કોઈ સાધનથી નથી પહોંચાતું. અક્ષરધામ એટલે કૃપાસાધ્ય ધામ છે, ક્રિયાસાધ્ય ધામ નથી, કૃપાસાધ્ય છે. કૃપાથી મળે છે, મહારાજની અતિશય કૃપાને અતિશય દયા, એના સત્પુરુષોની અતિશય દયા, એને કારણે અક્ષરધામ મળે. ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ છે, પોતાનો જે આશ્રિત છે, આખી જિંદગી જેને ભગવાનનું ભજન કર્યું છે, આખી જિંદગી જેને ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા કરી છે, સત્સંગ પરાયણ જે જીવન જીવ્યા છે, સત્સંગ મળતા પહેલાં પોતાથી જે ભૂલો થઈ ગઈ એ, પણ સત્સંગ મળ્યા પછી જે સત્સંગને વફાદાર રહીને સત્સંગ માટે જ પોતાનું જીવિતવ્ય કરી લે છે, એને અંતકાળે ભગવાન લેવા આવે છે, આવે છે અને આવે જ છે. પોતાના ધામની અંદર એનો દેહ કેવી રીતે, અંતકાળની વેદના એટલી બધી છે, એટલી બધી છે, એટલી બધી છે, શાસ્ત્રમાં લખ્યું છે. અને પ્રત્યક્ષ પણ જેના અંતકાળો હોય ત્યારે તમે જોઈ શકો છો એટલી વેદના છે, એટલી પીડા છે, ભગવાનના ભગતને છોડીને એટલી પીડા છે. ઓય માનો બાપ, આવી આવી ચિક્યારીઓ નીકળી જાય એવું મોત છે. એક મોતને ખાલી કોઈ કલ્પના કરે ને, મારું મૃત્યુ વ્યક્તિને પરસેવો વળી જાય. ભગવાનનો ભક્ત ના હોય અને ભગવાન ઉપર વિશ્વાસુ ના હોય ને, એ ખાલી કલ્પના કરે ને, મારું મૃત્યુ, તેને પરસેવો વળી જાય, મારું મૃત્યુ આમ થઈ જાય, એટલું ભયજનક જે મૃત્યુ છે. એવા મૃત્યુ એ ભગવાનના ભક્ત માટે અક્ષરધામનો દરવાજો બને છે. એવું મૃત્યુ એ ભગવાનના ભક્ત માટે, ભગવાન સાથે અખંડ વરવા માટેનું એક મોયરું બને છે, મોયરું બને છે. જેમ લગ્નમાં કોઈ કન્યા ગઈ હોય અને એક પુરુષ સાથે પરંતી હોય, આખી જિંદગીનો એનો સાથી બનતો હોય, એમ મૃત્યુ એ ભગવાનનો જે ભક્ત છે એના માટે ભગવાનને વરવા માટેનું એક મોયરું બને છે, એના માટે ભગવાનના ધામનો એક દરવાજો બને છે, એના માટે પોતાના જીવનની સૌથી અગત્યની અને કિંમતી ક્ષણ એટલે મૃત્યુ. એના પછીનો જે દેહ મળે છે, એના પછી જે એને મળે છે, ક્યારેય પણ એ જતું નથી. કેવા વિચારો ભગવાનના ભક્તના, કેવા વિચારો મૃત્યુ સામે, અને જગતને કેવા વિચારો, બસ મરી જઈશ, હજુ તો આટલું બાકી રહ્યું, આટલું બાકી રહ્યું, તે બાકી જ રહે, કોઈ દિવસ પૂરું થાય નહીં. પણ ભગવાન એટલું બધું સરસ, આપણને લાગે કે મહારાજે આપણને અક્ષરધામમાં લઈ જવા માટેનું આયોજન કેટલું સરસ કર્યું. એવું ના કર્યું કે ખાલી બસ કંઠીઓ બાંધી દો, મંદિરો બાંધ્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા, ઉપાસનાની રીત સમજાવી, શિક્ષાપત્રી લખી આપી, નંદ સંતો દ્વારા આટલું સાહિત્ય કરી આપ્યું, પાછળ આટલા સાધુઓની ફોજ આપી, આજે પણ એવા ભક્તો જેના સેમ્પલ આપણે લઈ શકીએ એવા ભક્તો સેમ્પલ તરીકે પાછા મૂક્યા. ભગવાને આપણા કલ્યાણ માટે કેટલું આયોજન કર્યું છે. આપણે ક્યારેક તો વિચારીએ કે મહારાજે મારા માટે એક અક્ષરધામમાં મને પહોંચાડવા માટે જ આટલું બધું આયોજન, અને એ પાછું કેવા જીવ માટે આયોજન કર્યું છે, કોની માટે આયોજન કર્યું છે. તમે બે વર્ષનો છોકરો હોય, બે વર્ષનો, એ બે વર્ષના છોકરા માટે કોઈ રાજાની ગાદી ખાલી પડી છે અને બે વર્ષના છોકરાને રાજગાદી ઉપર બેસાડવો છે, એના માટે તમે ટ્રેનિંગ સેન્ટર ખોલો કે આને
આ બે વર્ષનો છે અને ત્રણ વર્ષે ગાદીએ બેસાડી દેવો છે, એટલે આને ટ્રેનિંગ આપો, રાજ્ય કેમ ચલાવવું, કારભારીઓ સાથે કામ કેમ કરવું, રાજ્યના છ અંગ છે એને કેવી રીતે કંટ્રોલ કરવા, આ બધું આને શીખવાડી દો. એક વર્ષ મોટું ટ્રેનિંગ સેન્ટર ખોલો, તો બે વર્ષનો છોકરો ત્રણ વર્ષનો થાય ત્યારે શું આખું રાજ્ય સંભાળી શકે ખરો? પાંચ વર્ષનો થાય તો એ રાજ્ય સંભાળી શકે ખરો? ન સંભાળી શકે. છતાં પણ તમે આયોજન કરો એ બાળક માટે, તો તમને હોશિયાર કે કોઈ મૂરખ કે એમ કે મૂરખ છે, આ કોઈ દી ના થાય. રાજાનો કુંવર કંઈ બે દી દૂધ પીવડાવો ને આખો તપેલામાં બોડી તો મોટો ના થાય, ધીરે ધીરે થાય. એ કોઈ દિવસ બે પાંચ વર્ષમાં શક્ય બનવાનું જ નથી, છતાં પણ આયોજન કરે. ભગવાન આગળ આપણે એક વર્ષના નહીં, એક દિવસનું જન્મેલું બાળક હોય ને, ભગવાનને મેળવવામાં, ભગવાનને પ્રાપ્ત કરવામાં, ભગવાનની વાત કરવામાં, ભગવાનની વાત સમજવામાં, ભગવાનનું વર્ણન કરવામાં, ભગવાનનું વર્ણન સાંભળવામાં, આપણે એક દિવસના બાળક નહીં, એક મિનિટ પહેલાં જન્મેલા બાળક જેવા છીએ. એક મિનિટ પહેલાં જ જન્મેલા બાળક જેવા છીએ. અને એક મિનિટ પહેલાં જન્મેલા બાળક જેવા હોવા છતાં પણ ભગવાન આપણા કલ્યાણને અર્થે આટલી પાઠશાળાઓ રચે, આટલી પાઠશાળાઓ, આટલું આયોજન, સારા પરિવારમાં જન્મ આપે. એવા પરિવારમાં ન આપે તો કોઈ પણ રીતે મિત્ર એવો બનાવે સત્સંગી આપણો, આપણને એવું કરાવે કે કોઈના દ્વારા આપણને સત્સંગમાં જવાનું, મંદિરમાં જવાનું, પગથિયું ચડવાનું થાય, આવું કંઈક આયોજન કરી આપે. એ આયોજન કરીને પછી સાધુનો યોગ આપે, સાધુનો યોગ આપીને મંદિર, ભગવાન, કથા, વાર્તા, શાસ્ત્ર બધું આ ભગવાન બધું આયોજન કરી આપે. એ કર્યા પછી વિચારો આપે, એ વિચારો કર્યા પછી પાછા બહુ વખત આપણને જાળવે, પાંચ પાંચ વખત, ભાઈ કેમ મંદિર નહોતા, કેમ કથા નહોતી સાંભળી, આવો, આમ કરીને કોઈ દ્વારા, હરિભગત દ્વારા, મિત્ર દ્વારા, સાધુ દ્વારા પાછા આપણું રક્ષા કરે. અને એ કરીને ઠેક આપણો અંતકાળ આવે ત્યારે આપણા તમામ ગુનાઓને ભૂલી પોતાના બિરુદ ઉપર નજર રાખીને વિમાન લઈને લેવા આવે. આનાથી મોટું ભગવાન આપણા માટે શું કરે, શું કરે? એક મિનિટ પહેલાં જન્મેલા બાળકને, એક મિનિટ પહેલાં જન્મેલા બાળકને સીધી રાજગાદી આપવાની હોય એવું કાર્ય ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત માટે અક્ષરધામ આપવા માટે કરે છે. અક્ષરધામ એટલે રાજગાદી સમજી લો, અને આપણે એટલે એક મિનિટ પહેલાંના જન્મેલા બાળક જેટલી સમજણવાળા છીએ. આ બોલીએ છીએ, આટલું સાંભળીએ છીએ, આટલું વાંચીએ છીએ અને આટલું સમજીએ છીએ, એ જે લાગે છે ને એ એક મિનિટના બાળક જેવું છે. ભગવાન જો આપણને વાસ્તવિક દ્રષ્ટિએ જોવે ને, ભગવાન જેવા છે ત્યાંથી ભગવાન જો એ નજર નાખે ને તો ભગવાનને એમ જ લાગે ગોળિયામ રમતું છોકરું છે હજુ. આપણે કહે ને સર્વોપરી એક મારો મહારાજ છે, તો મહારાજને શું લાગે? ગોળિયા રમતું છોકરું છે એવું લાગે આપણી બાજુ જોવે ને તો. છતાં પણ એ ભગવાનની કરુણા, એ ભગવાનની દયા, એ ભગવાનનું આપણી ઉપરનું વાત્સલ્ય, એ ભગવાનની આપણી ઉપરની મમતા કે મારે આ જીવને મારા ઘેર લઈ જવો છે, કેવડી મોટી વાત. કોઈ વ્યક્તિ આપણને પરાને હાથ જાલીને, વ્હાઈટ હાઉસ છે, વ્હાઈટ હાઉસ એની અંદર કોઈને જવું હોય, વ્હાઈટ હાઉસ જોવા જવું હોય ને તો એક એક માઇલ દૂરથી જવું પડે, અંદર તો જવાય નહીં, પણ એક માઇલ દૂર બગીચામાં ઊભા ઊભા ખાલી આ મોડલ જોવાનું, એ તો ગૂગલ પર જોઈ લે તોય દેખાઈ જાય. એક માઇલ દૂર બધા કે ને વ્હાઇટ હાઉસ જોવા ગયા હતા, તે વ્હાઇટ હાઉસ જોવા એટલે ત્યાં બગીચામાં ઊભા ઊભા જોઈ લે, અંદર તો આવે તો જવા નથી દેતા. પણ અમેરિકાના પ્રમુખ હોય એ તમે હાવ લેબર જોબ કરતા હો, ત્યાં તમારી લેબર જોબ ઉપર તમે જ્યાં જોબ કરતા હો, $5 $7 $8 ત્યાં આવે અને આવીને એમ કે કાંડુ જાળીને કે મારે તમને મારે ઘેર લઈ જવા છે અને તમારા માટે સ્પેશિયલ ગાડી લઈને આવ્યો છું. બોલાને કેવું લાગે, કેવું લાગે? ઓહો, અમેરિકાના પ્રમુખ મને પોતાને ઘેર લઈ જવા આવે, અને પોતાને ઘેર લઈ જશે અને પોતાના ઘરમાં લઈ જાય, ત્યાં રાખે અને કે બસ હવે તમારે જોબ નહીં કરવાની, હવે તમારે અહીં જ રહેવાનું, આમાં જ રહેવાનું અને આખું જીવન પર્યંતનું લખી આપે, તો કેવું લાગે? કે આવું તો મેં તો વિચાર્યું નહોતું કે આવું છે. ભગવાન સ્વામિનારાયણ કંઈક આવું જ કરે છે, આવું જ કરે છે.
પોતાનું ઘર અક્ષરધામ જે દુર્લભમાં દુર્લભ છે, જે ધામને પામવું દુર્લભમાં દુર્લભ છે, જે અક્ષરધામની વાત કોઈ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા પહેલા સાંભળી નહોતી. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. નોતી દીઠી નોતી સાંભળી, બંધ કીધા બીજા બાર ના રે, વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. આવા ધોળના પદો પુરુષોત્તમ પ્રકાશના છે, આવી કડીઓ છે, એને ગાયા કરવી ભગવાનના કેફમાં રહેવું. તમે સંસારના કાર્ય કરો ના નથી, એક નહીં હજાર કામ કરો. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે કરવું જરૂરી છે. રૂપિયા કમાવ, દીકરા દીકરીઓને મોટા કરો, પરણાવો, જે કાંઈ તમારી ફરજમાં આવે છે, જે કાંઈ સાંસારિક જીવનમાં આવે છે એ બધું જ કરો, પણ ભગવાનના કેફે સહિત, સત્પુરુષના કેફે સહિત. આવા નંદ પંક્તિના સંતોએ આ દાખલો કર્યો છે, દાખલાના અનુસંધાને સહિત કરો. ભગવાનને મળેલા સત્પુરુષ એનો કેફ, અને પૂર્વે થઈ ગયેલા સત્પુરુષો એનો દાખલો, એનો અનુસંધાન એ રાખીને જો કરીએ ને તો છતે દેહે ધામ જેવું અનુભવાય. પણ ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ છે, આવું ભગવાને આપણને આપ્યું છે, આ બધું જ થઈ શકે, આ લોકના કાર્યો થઈ શકે અને સાથોસાથ ભગવાનનો કેફ પણ રહી શકે એવું આયોજન ભગવાને કરી આપ્યું છે. વળી અંતકાળે આવો છો જીવન જાણો છો, રથ વેલ વિમાન લાવો છો જીવન જાણો છો. પોતાના દાસનો દેહ ભગવાન મુકાવે છે, એમ અલબેલાજી આવો જીવન જાણો છો, દેહ દાસ તનો મુકાવો જીવન જાણો છો. ભગવાન પોતાનો જે આશ્રિત હોય ને એને અંતકાળે આવીને એનો દેહ મુકાવે ને પછી પોતાની સાથે ભગવાન એને લઈ જાય છે. કદાચ પોતાનો ભગત ભૂલો પડે ને તોય ભગવાન એની ઉપરથી દયા નથી છોડતા. ડાંગરવા ગામ, ત્યાંના અગ્રોજી ને અમરોજી, કાકો ને ભત્રીજો બે ગરાસિયા હતા. અગ્રાજીએ શ્રીજી મહારાજ અગ્રોજે હતો એને લેવા માટે શ્રીજી મહારાજ અંત સમયે તેડવા પધાર્યા. ભગવાન તો પોતાનું બિરુદ પાડે જ છે, વિમાન લઈને લેવા આવે જ છે, વિમાનમાં બેસાડીને ચાલ્યા. પણ પોતાને કૂવામાં ને વાડીમાં વાસના હતી. હવે આનો પ્રોબ્લેમ કોણ સોલ્વ કરે? આ એક દિવસનું જન્મેલું બાળક, આટલું આયોજન કર્યું, આટલી કથાઓ સાંભળી સંભળાવી, શાસ્ત્રો આટલા વંચાવ્યા સંભળાવ્યા, તોય પછી હજુ વાસના રાખીને બેઠો હોય તો એમાં દોષ કોનો? શ્રીજી મહારાજ એમ કે છે, સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય. શ્રીજી મહારાજે સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય અને સત્સંગમાં જે વાર્તા થાય છે એને ધાર્યા વિચાર્યા કરે, ધાર્યા વિચાર્યા કરે. શ્રીજી મહારાજના શબ્દ ઉપર બહુ વજન છે, ધાર્યા વિચાર્યા કરે, સાંભળ્યા કરે એમ નહીં, બોલ્યા કરે એમ નહીં. બોલ્યા કરે તોય કામ નથી થતું, સાંભળ્યા કરે તોય કામ નથી થતું. બોલ્યા પછી અને સાંભળ્યા પછી, બોલવા વાળો છે એ પણ સાંભળે, હું બોલું છું, તમે સાંભળો છો એ પણ સાંભળી લો. ધાર્યા વિચાર્યા કરે, ભગવાન સ્વામિનારાયણના શબ્દોને એક એકને થોડોક વિચાર કરીને પછી લેવો. આપણે ઘણી વખત વજન જેની પર આપવાનું છે ને એ વજન આપણું ચૂકી જતા હોઈએ, એટલે આપણને પરિણામ દેખાતું ના હોય. મહારાજ કે સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય, જાજા નથી કીધા, તે આપણને કેટલા વર્ષ થઈ ગયા? 10-15 તો ઘોડાઈ ગયા, ગયા ક્યારનાય, 10-15 વર્ષ થયા હોય અને સત્સંગમાં જે વાતો થાય છે એને ધાર્યા વિચાર્યા કરે તો ઉત્થાને રહિત, સંકલ્પે રહિત એનું જીવન બને, નિર્વિકલ્પ સ્થિતિવાળો થાય. આટલું મોટું ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે, પણ આપણી નજર એની ઉપર ના હોય ને
વરદાન તો છે પણ આપણી નજર નથી, નજર ન હોય તો વરદાન ફળીભૂત ના થાય. ગમે એવું ભગવાને કોઈ મોટાએ આપેલું હોય પણ એ વચન ઉપર આપણને નજર ના રહે, નજર જો ના રહે તો ભગવાનને મોટાનું વચન છે પણ એ ફળીભૂત ક્યારે થાય? અનેક જન્મ સંસિદ્ધ પછી, અનેક જન્મે સિદ્ધ થાય. પણ જો આપણી નજર હોય તો આજ જન્મે સિદ્ધ થાય. આપણી નજર મળવી બહુ જરૂરી છે. ભગવાને વચન આપ્યું એ તો છે જ, પણ એ વચન ઉપર આપણી નજર રહેવી બહુ જરૂરી છે. નજર તો જોઈએ. બાળકને પોતાની માં સાચવી શકે છે, ગમે એટલો હજારોની મેદની ભરાઈ હોય, મોટો કુંભ મેળો ભરાયો હોય કે પછી કરોડો માણસો ભેગા થયા હોય, મેળો ભરાનો હોય, ત્યાં માં પોતાના બાળકને સાચવી શકે છે. પણ માએ પકડાવેલી આંગળી જો બાળક ન છોડે, બાળકની નજર માની આંગળી ઉપર હોવી જરૂરી છે, હોવી જરૂરી છે. ભાઈ બાળક આંગળી છોડાઈ અને એમ વિચારે કે હું તો મારી રીતે મેળામાં ફરીને પાછો ભેગો થઈ જઈશ, ઓલી માં બે વખત હાચવી લે કે ભાઈ નહીં નહીં, તું મારી આંગળી પકડી લે, આંગળી પકડી લે. આ કે ના, હું આવું છું પાછળ પાછળ, હું કાંઈ નાનો છું, મને બધી ખબર પડે છે. હવે સારું, માં કે બધી ખબર પડતી હોય તો રે લે. આ વિચારે કે હું બધું જોતો જઉં અને માની પાછળ હાલતો જઉં, તો બધું જોવા જાય તો માં ભૂલાઈ જાય. ભાઈ માને જાહેરાત કરાવી પડે મેડમ કે આ પ્રકારનો છોકરો ક્યાંક ખોવાયો છે, લઈ આવો, અહીં બેઠા છે. એમ છે ને, આ ભવસાગરનો મેળો છે. ભગવાન અને સદગુરુ છે ને, એને આંગળી આપણને પકડાવી છે. આપણે નાના છોકરા છીએ, વારે વારે ક્યારેક બે પાંચ વખત છોડી દે ને તો સામેથી પકડાવે, હજુ પકડી લે. પણ જીવ પછી એવું કહે કે હવે તો હું બરાબર સમજણવાળો થઈ ગયો છે, મને હવે કાંઈ થાય, હવે તો હું બધું કરી શકું એમ છું. ત્યાં આંગળી છોડીને જ્યાં જાય ને ત્યાં ભવાટીનો ખેલ આની અંદર તો અટવાઈ જાય. ભગવાન અંતકાળે લેવા આવી ગયા અગ્રોજીને, પોતાના બિરુદ પ્રમાણે ભગવાન તો આવ્યા, પણ પોતાને કૂવામાં ને વાડીમાં વાસના હતી, આ કોણ ટાળે? પોતે વિચાર કર્યો હોય તો ટળે. 10-15 વર્ષ સત્સંગ થયા છે ને, ધાર્યા વિચાર્યા કરે, ધાર્યા વિચાર્યા કરે. જે સત્સંગની વાતો આપણે સાંભળીએ છીએ એને સાંભળ્યા પછી એને વિચારવી અને વિચારીને એને ધારવી. જીવનમાં જે આપણે ચરિતાર્થ કરીએ એને ધારી કહેવાય. જે વાતને આપણે સાંભળી છે એને વારે વારે ગુમરી ખાઈને એ વાત ઉપર જઈને ઊભા રહીએ, એ જ વિચારમાં આપણે રહીએ એને વિચારી કહેવાય. હમણાં હરીશમતીની કથા 8:30 પૂરી થઈ અને તરત નાસ્તો ને દૂધ કરવા બેઠા. આજની હરિસ્મૃતિ આજે જ વિસ્મૃતિ, એમાં કામ ના થાય. આજની હરિસ્મૃતિ આજે જ વિસ્મૃતિ. આજની રાત પડે ત્યાં તો આજની હરિસ્મૃતિ ગઈ, આવે કાલની હરિસ્મૃતિ, કામ ના થાય. આજની હરિસ્મૃતિ, કાલની હરિસ્મૃતિ, આગલા દિવસની હરિસ્મૃતિ, વર્ષ પહેલાંની હરિસ્મૃતિ, એનો આખો મનકા મનકા બનાવી અને સ્મૃતિરૂપી દોરામાં એ મનકાને પરોવી રાખે. આજની હરિસ્મૃતિમાં કઈ વાત સરસ આવી! શિક્ષાવતરી ભાષ્યમાં ગુરુજીએ વાતો કરી એમાં કઈ વાત મને ટચ કરતી હતી? હરિચરિત્રમાં સાગરની કથા થાય છે એમાં કઈ વાત મને ટચ કરે છે? એવા મનકાઓ ભેગા કરે અને એને સ્મૃતિરૂપી દોરાની સ્મૃતિપટરૂપી દોરા ઉપર પરોવે અને એ પરોવ્યા જ કરે, પરોવ્યા જ કરે, પરોવ્યા જ કરે, પરોવ્યા જ કરે, એને ધારવા માટેનો પ્રયત્ન કરે, એનું જીવન જે શાસ્ત્રનો શબ્દ લખ્યો છે એ જ એનું જીવન બની જાય. અને જીવન બની જાય ત્યારે ભગવાનને પછી એને દેહ છોડાવવું, અક્ષરધામમાં લઈ જવું કઠણ ના પડે. માટે વિચાર્યા કરવું, સત્સંગનો બહુ મોટો પ્રતાપ છે. આ ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો સત્સંગ છે ને, એનો એટલો મોટો પ્રતાપ છે, સત્સંગનો પ્રતાપ. શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દો છે આ, સત્સંગનો એવો પ્રતાપ છે. 10-15 વર્ષ સત્સંગ થયા હોય અને એ વાતને ધાર્યા વિચાર્યા કરે, સત્સંગનો એવો પ્રતાપ છે. ગાઢ સંકલ્પનો પ્રથમનો 30મો વચનામૃત, સત્સંગનો એવો પ્રતાપ છે એટલે સત્સંગના એવા પ્રતાપને જો એ વિચાર્યા કરે. પ્રતાપ સત્સંગનો છે, પોતાનો કોઈ નથી. સત્સંગ એટલે સત્પુરુષ, એનો સંગ.
સત્પુરુષનો જે સંગ મળ્યો છે એના દ્વારા જે આપણને વાતો મળી છે, એના દ્વારા જે સમજણ મળી છે, એને આપણે કેટલી ધાર્યા વિચાર્યા કરીએ છીએ. ગઈકાલે સાંજની સભા, રાતની સભામાં મેં કીધું હતું, ઘૂંટવું, કેટલું ઘૂંટીએ છે, જેટલું ઘૂંટીશું એટલું એ ચરિતાર્થ થશે. અગ્રાજીને પોતાનો કૂવો ને વાડીની વાસના ભગવાન લેવા આવ્યા. કેટલા દયાળુ ભગવાન, લેવા તો આવી ગયા પણ આને કૂવા ને વાડીની વાસના હતી. તે વિમાનમાં તો મહારાજે બેસાડ્યા, પણ મહારાજનું એક બહુ જબરું છે કે જે વાસના હોય ને કોઈને, તો ભગવાન એને એક વખતે બતાવે, ક્યારેક વિમાન ન્યારીને કાઢે. એટલે ભગવાન બિલકુલ નિર્દોષ રહે. હવે જેને જ્યાં વાસના હોય ત્યાં શું થાય, ખેંચાણ થાય. હવે વાડીને કૂવો જોયો, તે ભાઈ વિમાનમાંથી કૂદકો મારીને હેઠા નીકળી ગયા. બોલો, વિમાનમાંથી કૂદકો મારીને નીચે ઉતરી ગયા. મહારાજ કે કેમ, તો કે મારી વાડીને કૂવાનું શું. તો મહારાજ કે હું જાઉં. હા જાઓ કે તમે. હવે એને એ ભાન નથી કે મારો દેહ તો ઓલી બાજુ છોડી દીધો છે મેં, અને અહીંયા કૂવાને વાડી પર બેહીને કરી શું આવે, શું કરીશ. મારી આગલી 71 પેઢી જતી રહી એમાં એકે આ કૂવાન વાડી અહીં આગળ કોઈ દેખાય છે, તો હું અહીં શું કરવાનો. પણ સત્સંગી હતા, પણ વાતને ધારી વિચારી નહોતી. તો ભગવાન તો લેવા આવ્યા, પણ થોડી વાર પ્રોબ્લેમ થઈ ગયો. ભગવાન બહુ દયાળુ છે. મારે એ સમજાવવું કે મહારાજ કેટલા દયાળુ છે. અંતકાળે એમનું બિરુદ છે કે મારે દેહ મુકાવીને લઈ જવો, તો ભગવાન ક્યારેક આવો પ્રોસેસય કરે. અગ્રોજી હતા એ ઉતરી ગયા, પોતાની વાડી આવીને રહ્યા. તેમના ભત્રીજા આંબા નીચે ખાટલો ઢાળીને સૂતા હતા. અમરોજી હતા એના ભત્રીજા હતા, અગ્રોજી હતા એના કાકા હતા, એટલે એ સૂતા હતા. એ વખતે અગ્રોજી સાદ કરવા લાગ્યા, એટલે અમરા, એ અમરા. તે સાંભળીને અમરાએ વિચાર કર્યો, મને કોઈ અમરો કહેતું નથી, પણ મારા કાકા જેવો સાદ છે એ કહેતા હતા. તે રખેને અહીંયા પાછા આવ્યા હોય. પછી એને પૂછ્યું, કોણ છો? ત્યારે એને કહ્યું, હું તારો કાકો છું. ત્યારે અમરો ભક્ત બોલ્યા, તમે જ કહેતા હતા ને કે મારા તેડવા આવ્યા છે ને એમની સંગાથે વિમાનમાં બેસીને ધામમાં જાઉં છું, એમ કહેતા હતા ને પાછા કેમ આવ્યા? વિમાનમાં બેઠેલો ઉતરી ગયો. બોલો, વિમાનમાં બેઠેલો ઉતરી ગયો. આ વિમાનો ના ઉતારે, વચ્ચે ઉતરવું હોય આકાશમાં ચડ્યા, ભાઈ તમે કહો ઉતરી જવું છે તો લો શું કે, હવે ભાઈ સ્ટેશન આવે ત્યારે. પણ મહારાજ તો બહુ દયાળુ, બહુ દયાળુ. ગમે ત્યારે આપણે કહીએ કે મહારાજ હવે ઉતરવું છે, આ મારું ગામ આવી ગયું છે, મહારાજ કે એમ કઈ વાંધો નહીં, તારા ગામમાં રહેવું જ તારે, તો હું તો ચિંતામણી તુલ્ય છું, તું જોઈશ ચિંતવે એ પ્રાપ્ત થાય. સુરા ખાચર જેવું માગું. સુરા બાપુ કે મહારાજ મને જ લેવા આવો ને, તો કાળો પાટો લઈને આવજો, આંખે બાંધ દેજો ને ઠેકુથી ખોલતા જ નહીં ધામ આવતા સુધી, ધામ આવતા સુધી ના ખોલતા. જીવને વાસના એવી જબરી છે ને, એટલે ગામ, નામ, ઠામ, દેહ, દેણા, સંબંધી, બધાની પ્રીતિ ધાર્યા વિચારીને ધીરે ધીરે છોડવી. કર્તવ્યમાં આવે એ બધું કરવું, પણ આ મારો દેહ ને આ મારું ગામ ને આ મારી નાત ને આ મારું નામ ને આ મારા દેહના સંબંધી ને આ બધું છે ને, ધીરે ધીરે એને છોડવું. દેહના સંબંધી હોય તો ગુરુજીએ બહુ સરસ આધ્યાત્મ પાથેયમાં બીજા ભાગમાં સ્વામીની વાતો જે છે એની પર 10 વાતો પર ગુરુજીએ કથા કરી છે. આધ્યાત્મ પાથેય એનું નામ છે. એના બીજા ભાગમાં તમારે પરિવારમાં કેમ રહેવું, સાંખ્ય વિચાર કેમ રાખવો, બહુ સરસ વાત કરી છે. ભગવાનના મુખ તો છે એવી ભાવના કેળવતા જવું. આ દેહના ભાવ છોડીને એવી ભાવના કેળવી કે આ તો ભગવાનના મુખ તો છે, ભગવાનના ધામમાં જવા માટે મારી સાથેના મુસાફરો છે. જેવી રીતે પ્લેનની જર્ની કરતા હોઈએ, સજ્જનો 5 ભેગા થાય, બસમાં બેઠા હોય 5 સજ્જનો ભેગા થાય, વાતો પણ કરીએ, કંઈક નાસ્તા પાણી આરે હોય તો એકાબીજાને આપીએ પણ ખરા, જમીએ પણ ખરા. જોબો પર સારા માણસો હોય તો બધા ડબ્બા લઈને જતા હોય તો બધા એકાબીજાને થોડું થોડું આપે. બસ એમાં ભેગા થયા છે. અક્ષરધામમાં જવાનું છે. ભાઈ તમારે ક્યાં જવાનું છે? અક્ષરધામમાં. હા, તમને પત્ની કર્યા છે, મને પતિ કર્યો છે. તમારા દીકરાઓ ક્યાં? અક્ષરધામમાં. લો, તમને દીકરા કર્યા છે, અમારા મામા કર્યા છે, કોઈને કાકા કર્યા. સત્સંગીઓ હોય એને એવી ભાવનાથી કરે કે અમે બધા અક્ષરધામમાં જવા, ભગવાને અમને આ ફેમિલી રૂપમાં બનાવ્યા. પણ ભગવાનનો આશય એક છે કે આને ફેમિલી રૂપમાં બનાવવું તો આ એકાબીજામાં બંધાયેલા રહે,
અને જેના કારણે એકાબીજા સાથે એક સાથે સત્સંગમાં જઈ શકે, સાધુનો સમાગમ કરી શકે, એકાબીજાને બળ આપી શકે અને મારા ધામ સુધી પહોંચી શકે. મહારાજની કેટલી દયા આપણને ભેગા કર્યા. આવી રીતે મુક્ત ભાવથી જો થાય તો એ દેહનો સંબંધ રહ્યો જ નથી. દેહના સંબંધીનો ત્યાગ કરવો, દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડવી, એનો અર્થ એ થાય છે દેહના સંબંધને બિલકુલ ઉડાડી દેવો. દેહનો સંબંધ જ્યારે ઉડી જાય છે ત્યારે દેહનો સંબંધી રહેતો નથી, નથી રહેતો. દેહનો સંબંધ ઉડી ગયો, પતિ પત્ની હતા, કોઈ છૂટાછેડા લીધા, એકાબીજા સાથે એટલો બધો દ્વેષ થઈ ગયો અને છૂટાછેડા લઈ લીધા, પછી ઓલી પત્ની મરી જાય તો ઓલાને દુઃખ થાય, ઉપરથી રાજી થાય કે મરવાના બરાબર મરવાના લાગણી જ હતી એમ વિચારે, બોલો, પણ એને દુઃખ ના થાય. ઓલો છોકરો મરી જાય તો ઓલી સ્ત્રીને દુઃખ ના થાય. બાકી એ જ એકાબીજા જોડે પ્રેમ થઈ ગયો હોય તેથી એમ કહેતા હોય કે અમારે તો બસ એ હું તારા વિનાના જીવું, તું મારા વિનાના જીવે, આવું હતું. પણ પછી દ્વેષ થઈ ગયો તો દેહનો સંબંધ રહ્યો ના થયો. દ્વેષથી દેહનો સંબંધ તૂટે છે, રાગથી દેહનો સંબંધ થાય છે, પણ સમજણથી દેહનો સંબંધ ભગવાનના સંબંધમાં કન્વર્ટ થાય છે. નથી રાગથી દેહના સંબંધી સાથે કે દેહ સાથે પ્રીતિ કરવાની. આ દેહ છે એમાં પ્રીતિ ના કરવી, પણ આ દેહ છે એમાં પ્રીતિ ના કરવી એનો અર્થ શું? એને સ્નો હોય તો સ્નોમાં સુવડાવી દેવો, બરફની પાટ વચ્ચે નાખી દેવો, એને શું અગ્નિમાં નાખી દેવો? ના. એ દેહને શું તાવ આવે તો એની દવા નહીં લેવાની, એની માટેનો કોઈ ઉપચાર નહીં કરવાનો, આ દેહને સાચવવા કાંઈ નહીં કરવાનું. દેહને જાળવણી માટે જે કરવું ઘટે કરવાનું, પણ એને કરવા પાછળનો આશય એક જ, પાંચ દિવસ મોડો મરું, આ શરીર જો સાજું હોય તો ભગવાનની ભક્તિ થાય, સાધુની સેવા થાય, મંદિરની સેવા થાય, સત્સંગની સેવા થાય, આવું વિચારીને દેહને જાળવવો. દેહમાં આસક્તિ, દેહની અંદર રહેલું હેત, દેહના સંબંધીમાં રહેલું હેત, એને રાગે કરીને, રાગે કરીને બંધન થાય છે, દ્વેષે કરીને પણ બંધન થાય છે. પણ એને સમજણથી ભગવાનના સંબંધયુક્ત જે એનો ફેરફાર કરી નાખે, એનું સ્વરૂપ બદલી નાખે, તો એને કલ્યાણકારી થાય છે. દેહના સંબંધીનો ત્યાગ કરવો એનો અર્થ છે દેહના સંબંધને ન જોવો અને ભગવાનના સંબંધે જ એને જોવા. ભગવાનના સંબંધે જ્યારે જોતો થઈ જાય ત્યારે દેહનો સંબંધ રહેતો જ નથી. શું દાદા ખાચર લાડુબા જીવબા જુદા જુદા નહોતા રહેતા, એક જ દરબારગઢમાં રહેતા હતા. દાદા ખાચર એમ જ કહેતા મારા બેન છે, લાડુબા જીવબા એમ જ કહેતા દાદો તમારો ભાઈ છે, પણ એમનો સંબંધ દેહનો સંબંધ નહોતો. એમનો સંબંધ હતો આધ્યાત્મિક સંબંધ હતો, આધ્યાત્મિક સંબંધ હતો, ભગવાનના સંબંધે સંબંધ હતો, મુક્ત માનતા હતા. માટે એવી રીતે રહે તો કોઈ વાંધો ના આવે. કારણ કે સંસારમાં છો તો સંસારમાં તો બધું હોય જ. સંસારમાં કંઈ તમારે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કોઈ તમને કે કેમ છો કાકા, કોઈ તમારા ભત્રીજો હોય ને તમને કે કાકા જે છો, તમે કહો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કોઈનો કાકો નથી, કોઈનો મામો નથી, એવું નહીં. એ સમજણ છે, પણ એકાંતમાં ખૂણા બેન લઈ લેવી. પણ બાકી સંબંધ સત્સંગી ભક્તો હોય એની સાથે એવી રીતે કરવો. ભાઈ ન્યા તમે એમ કહો ભાઈ કોઈનો કાકો નથી, મામો નથી, હું મને મામા કાકા કહો છો, હું તો આત્મા છું, એ પાછું ઓવર થઈ જાય. તમે સંસારમાં છો એટલે જેમ હાલતું હોય એમ હાલે, પણ એની રીતને શીખવી પડે. એ રીત પ્રમાણે જે હાલે, કારણ કે ઘણાય આવા ઓવરમાં જતા રહે, તો ઓવરમાં જતા રહે ને એવી ઉપાધિ કરે કે ના પૂછો વાત, અને ઘણા એટલા લોઅરમાં જતા રહે. ઓવર ને લોઅર બે અઘરું છે. ગુરુજી કહે ને મધ્યમ હારું, વચમાં રહેવું એ હારું, વાગે નહીં, મધ્યમ માર્ગ હારો. ઓવર અને લોઅર એ બે નુકસાન કરતા, એ ઓવર લોઅર નહીં, મીડિયમ એ બહુ હારું, કોઈ દી વાંધો ના આવે. અઘરોજીને પેલા અઘરોજી કે તારો કાકો છું, અમરો ભગત બોલ્યા કે તમે કહેતા મારા તેડવા આવ્યા ત્યારે એને કહ્યું મારે વાડીમાં કૂવામાં વાસના હતી, તે મહારાજ અહીંથી વિમાન લઈને નીકળતા હતા ને તો હું મને દેખાયું, હું તો અહીં રહી ગયો છું. એને કહ્યું હવે શું કરવું? પછી બંને જણે 6 મહિના સુધી મહારાજની પ્રાર્થના કરી, 6 મહિના પ્રાર્થના કરી, બોલો મહારાજને. મહારાજ કેટલા દયાળુ, આવી વાસના હતી, પણ અઘરોજી પછી મંડ્યા કે આ વખતે તો હવે વિમાનમાં બેસીને જવું જ છે,
ઠેક અક્ષરધામમાં વાડીઓમાં ખેતરમાં હું લેવાનું છે. 6 મહિના પ્રાર્થના કરી, 6 મહિના સાંખ્યની વાતો સાંભળી, આ લોકને ખોટો કર્યો ને 6 મહિના પછી મહારાજ આવ્યા વિમાન લઈને. દયાળુ કહેવાય ને. બાકી હો 6 જન્મે ના આવે તો શું દશા થાય, પણ ભગવાન દયાળુ છે. એટલા બધા દયાળુ છે, એટલા બધા દયાળુ છે ભગવાન સ્વામિનારાયણ. ગજબના દયાળુ છે. કદાચ પોતાનો ભગત અટવાઈ ગયો હોય, ભૂત થઈ ગયો હોય, ભગવાન તો લેવા આવ્યા જ હોય, પણ એ જાણી જોઈને પરાણે ઉતરી ગયો હોય કોઈ વાસનાના કારણે, તો ભૂત થઈ ગયો હોય ને, તો પણ ભગવાન પોતાના ભક્તને 6 થી 12 મહિનાથી વધારે રખડવા નથી દેતા. ભગવાન તો ઈચ્છતા જ નથી કોઈ ભૂત થાય, પણ એ જીવાત્મા પોતાની વાસનાએ કરીને કૂદી પડે વિમાનમાંથી, બેસી જ ના શકે. શું કરો તમે, કોઈને પરાણે ઝાલીને કેટલીક વાર બેહાડો તમે, કોઈને કહો ભાઈ કથામાં બેસો, કથામાં બેસો, કેટલીક વાર બે તમે એને કહો, હાથ ઝાલીને કથામાં બેહવાનું છે, પણ એ તો જો ફરતા રામ હોય ને તો એને તમે ખુરશી આપી દો, બધું આપી દો ને, તો એ ઊભો થઈને પાછો જતો જ રહેવાનો છે. કાં ઊંઘશે, કાં જશે, બેમાંથી એક કરશે. એમ ભગવાન તો વિમાનમાં બેસાડે છે, પણ ભગવાન કે થોડા હાથ કડી લઈને આવે છે, એકલો બાંધી દો. ભગવાન તો પ્રેમ છે, પ્રેમ છે, એની પાસે હાથકડી છે જ નહીં, એની પાસે પ્રેમ જ છે. હેતનું પૂતળું છે ભગવાન, હેત એમાં પ્રેમ, પ્રેમને પ્રેમ જ છે, દયા દયાને દયા જ છે, કરુણા કરુણા ને કરુણા જ છે. એ કોઈને હાથકડી નથી પહેરાવતા, એ કામ પોતે કરી પણ નથી શકતા, એટલે તો યમપુરીઓ રચવી પડી. ભગવાન જાતે એ કામ જ નથી કરી શકતા. ભગવાન પોતાના ભક્તને પંડે સજા આપવી હોય તો જાતે આપે છે, લાકડી મારે છે ભગવાન પોતે, તો પણ ભગવાનને ગમતું નથી, ભગવાનને રડવું આવે છે માર્યા પછી. ભગવાનને વિમાનમાંથી ઓલો ભગત ઉતરી જાય, ભગવાનને ગમતું નથી, ભગવાન હસતા નથી, ભગવાનને દુઃખ થાય છે. અરે રે રે રે, આને આ થોડીક વાસના માટે આટલું મોટું ધામ છોડી દીધું. ભગવાન વિચારે છે કાંઈક એવું આયોજન કરું, હજુ આ નીકળી જાય, ભૂત થઈ ગયેલા હોય ભૂત, એને પણ ભગવાન દેહ, ભૂતનો દેહ છોડાવીને પોતાના ધામમાં લઈ જાય છે. આવા ઇતિહાસો સત્સંગમાં છે, અને વર્તમાન કાળે પણ એવી ઘટનાઓ અનુભવેલી છે કે કદાચ એવું થઈ ગયું હોય કોઈ કારણસર, તો 6 મહિનાથી 12 મહિના, એથી વધારે નહીં. એ 6-12 મહિના સજા જેવું ભગવાન કરે, એટલે ક્યારેક બીજા કોઈને ખબર પડે ને કે એવું આવું હતું, તો હવે કંઈ કરવું જ નથી, તો બસ એમ વિચારે એટલે વાસના તરત ટળે ને. ભગવાનને બહુ હેલવું પડે. ભગવાન અહીંથી વિમાન લઈને આવે ને ધક્કો કેવડો મોટો થાય. ઠેક અક્ષરધામમાંથી વિમાન લઈને આવે, એક તો આ એક આ મૂર્તિમાં કશું બીજું તો હોય નહીં જાજુ, તો એ ભગવાન ન્યાથી અહીં આવે અને ન્યા લઈ જવા સુધી લઈ જવા તૈયાર થાય, તો આ કૂદકો મારીને એઠો આવે. બોલો, ભગવાનના દાખલાનું હું, ભગવાનના દાખલાનું હું, ન્યાથી અહીં સુધી આવ્યા, એ હારે મુક્તોને લાવ્યા, એ બધાનું હું, અને કેવું લાગે? એક તો જીવની કોઈ હેસિયત નહીં, આવડા મોટા ભગવાન. ઠીક છે કે આપણે કોઈક મોટાને લેવા જતા હોય ને એ ના આવે તો યોગ્ય કહેવાય ને, કોઈ નાનો માણસ મોટાને બોલાવવા જતો હોય કે મોટાને લેવા, મોટા કે ભાઈ નહીં અવાય અમને, તો બરાબર કહેવાય. પણ આવડા મોટા મહારાજ, હાવ સામાન્ય મચ્છર કરતા એ નાનો બેક્ટેરિયા જેવો જીવ, એને લેવા માટે ન્યાથી અહીં આવે, અને આ જીવ કે હું નહીં આવું. ભગવાન કહેલા ભાઈ વાતો આટલી બધી સાંભળી હતી નંદકાળે અક્ષરધામમાં જવું, તું વાતો કરતો તો જવું છે ને, આવે તો હવે મન તો વાળીને કૂવો સાંભળે છે, હું તો અહીંયા જ રહેવાનો, ત્યાં છે વાડીને કૂવો, હું તો અહીંયા જ રહીશ, અને ઉતરી જાય. ભગવાનને દુઃખ બહુ થાય, ભગવાનને ગમે નહીં, ભગવાનને ચેન ના પડે. એ જ્યાં સુધી ઓલો પાછો અક્ષરધામમાં ના આવે ને ત્યાં સુધી ભગવાનને ચેન પડે જ નહીં, એ શાંતિથી સૂવે જ નહીં, એવું આયોજન કરે જ કે આખરે લઈ જાય. અગ્રોજી પોતાની વાસનાના કારણે અટવાઈ ગયા, તો પણ મહારાજે એવું આયોજન કર્યું. 6 મહિના સુધી કાકો ને ભત્રીજો બે ભગવાનના ભજનમાં લાગ્યા, અને એવી સમજણની વાતો એકબીજા સાથે કરવા લાગ્યા, જેના કારણે અંતકાળ આવ્યો અને ભગવાનના ધામને પામી ગયા. માટે ભગવાન બહુ દયાળુ છે. આપણે છોડીએ પણ ભગવાન છોડતા નથી. ભગવાન કે ભૂત વળગે નથી છોડતા, તો અમે વળગીશું એમ કેમ છોડીશું? આટલા તો મહારાજ દયાળુ છે, પણ આપણે પણ એટલી બાળક બુદ્ધિ છોડીને એટલી સમજણ રાખવી કે જ્યારે મહારાજ પધારે, જ્યારે પધારે ત્યારે આપણો વિચાર એટલો સોલિડ જોઈએ,
મહારાજ બસ તમારા ઘેર રહેવું છે, બીજે ક્યાંય રહેવું નથી, કોઈ જગ્યાએ ઓરા ધામમાંય રહેવું નથી. પંચાળાના પહેલામાં મહારાજ કે ઠેક અક્ષરધામમાં પૂગવું છે એવો વિચાર રાખો. કોઈ ઓરાધામમાં રહેવું નથી, બીજા બધા ધામ બહુ નજીક છે, વૈકુંઠ ગોલોક બધા બધા વચ્ચે વચ્ચે આવે, સૂર્યનો લોક આવે ને બ્રહ્માનો લોક આવે ને સ્વર્ગ લોક આવે ને બધું વચ્ચે વચ્ચે આવતું જાય, પણ એક પણ જગ્યાએ રોકાવું નથી, ઠેક અક્ષરધામમાં પૂગવું છે. સ્વામી કે આપણે તો એક જ સંકલ્પ રાખવો કે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, આ ગુણાદિતાનંદ સ્વામીનો સંકલ્પ છે, શ્રીજી મહારાજનો આવો અભિપ્રાય છે. માટે મહારાજ બહુ મોટા છે. એવા મહારાજ પોતાના આશ્રિતને લેવા આવે છે, તેને આપો છો અક્ષરધામ જીવન જાણું છું, થાય છે જનતે પૂરણ કામ જીવન જાણું છું, બેજો એવો કોણ કૃપાળુ જીવન જાણો છો, તમ વિના દીઠા નહીં દયાળુ જીવન જાણો છો. નિષ્કુળાન સ્વામી કે મહારાજ તમારાથી કોણ બીજો કૃપાળુ હોય અને તમારાથી કોણ બીજો દયાળુ હોય, તમારા જેવા કૃપાળુ ને દયાળુ મહારાજ મેં જોયા નથી. આવી મહારાજની આપણા સર્વ ઉપર કૃપા છે એમ સ્વામી આ મહાત્મ્ય ચિંતામણી દ્વારા મહારાજનો મહિમા કહી આપણને મહારાજમાં જોડવા માટેનો સ્વામી પ્રયત્ન કરે છે, મહારાજનો મહિમા સમજાવવા